માળિયાહાટીના અમરાપુર ગામે કારડિયા રાજપૂત સમાજ ખાતે શૌચાલયની છત ઉપર કાળી ચકલીએ માટીના માળાનું અદભુત સર્જન કરતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું. ઈશ્વરે માનવ સહિત પશુ પક્ષીનું સર્જન કરીને જીવ માત્રને તેમના પ્રમાણમાં સુખ સંપત્તિ આપી મોટો ઉપકાર કર્યો છે, તેમજ માનવજાતને હાથ આપી ઉદાર હાથે જીવ માત્રને સહાય કરવા સમર્થ બનાવ્યા છે અને વાચા આપી અન્ય જીવ સૃષ્ટિને માર્ગદર્શન આપવા સહાય કરી છે. ત્યારે અબોલ પક્ષીને નથી હાથ આપ્યા કે નથી વાચા આપી, તેમજ તેમને નથી મળી કોઈ સહાય, છતાં તેઓ તેમના માટે સુંદર માળો બનાવી તેમના બચ્ચાઓનો ઉછેર કરે છે. પક્ષીઓ ઘાસના તણખલાથી વધુ પડતા માળા બનાવતા હોય છે, આપણે જોયા હશે, પરંતુ અનોખા માળાનું અદ્ભુત ચિત્ર અમરાપુર ગામે ગારડિયા રાજપૂત સમાજની વાડીમાં શૌચાલયની છત ઉપર જોવા મળે છે. માટીના કળથી કાળી ચકલી દ્વારા અદ્ભુત આવેહું માળાનું સર્જન કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. એક ફૂટની લંબાઈ તેમજ 6 ઇંચની અંદર પહોળાઈ ધરાવતા પક્ષી ઘરને જોવા લોકો આવે છે. કુદરતની પક્ષીઓ મારું નામ હર્ષદ રાયચુરા છે. જે અમરાપુર ગામ કારડિયા સમાજની વાડી, એની અંદર ચકલી અદ્ભુત જાતનો જે કાળી ચકલી આવે છે, એની અદ્ભુત જાતનો માટીના તણખામાંથી જે માળો બનાવેલો છે, અંદરની સાઈડમાં જોઈ શકો છો કે લોકો બહારથી આવે છે. સામાન્ય જે ચકલીઓ છે એમાં આપણે જે તણકા વીણી વીણી અને સામાન્ય માળો બનાવે છે, જ્યારે આજ અદ્ભુત અલગ રીતનો માળો બનાવી અને એક નાના નાના તણખાઓ ભેગા કરી અને અદ્ભુત જાતનો અલગથી માળો બનાવેલો છે, જે દિવાળની અંદર અદભુત જ લાગે છે. કેમાંથી માળો બનાવેલો છે? માટીના નાના નાના જે કણો હોય છે એની અંદરથી ભેગા કરીને ગારાટ આપનું અલગથી જ બનાવેલો છે આખો માટીમાંથી. તમને શું લાગે છે આ માળા વિશે? અલગ જ લાગે છે કે આશ્ચર્યજનક લાગે છે કે આવો લોકો પોતાના બાળકો માટે રહેવા માટે સામાન્ય ઘર બનાવે છે, કે જે આની પાસે હાથ ન હોવા છતાં પણ આટલો સુંદર માળો કેવી રીતે બનાવે છે. ઉપરની મહેરને અનોખા અંદાજમાં બિરદાવે છે. કાળી ચકલીની કુદરતી કોઠાસૂઝને લોકો ઈશ્વરની મહેરબાની માને છે. રમેશ કારિયા, KTV ન્યૂઝ, ગુજરાતી, માળિયાહાટીના.